સમ્યક પ્રકારે સદગુરુની વાણી અનુભવયુક્ત એ વાણીનો અભ્યાસ થાય સત્શાસ્ત્રનો સમ્યક પ્રકારે અભ્યાસ થાય સંચિત થાય છે તત્વોનો નિર્ણય થાય છે તત્વનો નિશ્ચય થાય છે અને આત્માનો મહિમા વૃદ્ધિગત થાય છે અથવા તો ઉત્પન્ન થાય છે તત્વનો નિર્ણય નિશ્ચય થાય છે એટલે કે તત્વ બૌદ્ધ તત્વ દ્રષ્ટિ થાય છે અને એના ફળ રૂપે આત્માનો મહિમા એટલો વધે કે જેથી સંસારનો વિષયોનો મહિમા ઘટતો જાય છે પણ સમ્યક પ્રકારે ગુરુવાણી અને સત્શાસ્ત્રનો અભ્યાસ થાય તો એ શ્રદ્ધા જ્ઞાનમાં રૂપાંતરણ ટ્રાન્સફોર્મેશન લાવે છે અને આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અર્થાત દર્શન અને જ્ઞાનમાં જે રૂપાંતરણ આવ્યું એના ઉપર ત્યાગની આખી વિધિ સમાયેલી છે આખો સમ્યક ત્યાગ એના ઉપર આધારિત છે જે થકી પૂર્ણ વિતરાકતા આત્મામાં પ્રગટે છે અનુક્રમે એને વિતરાકતા પ્રગટાવવા માટે ત્યાગ વૈરાગ્ય અને ત્યાગ વૈરાગ્ય માટે મનોબલ ન કહેતા સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની વિધિ બતાડે આજકાલ સમાજમાં આપણે ઘણો ત્યાગ વગેરે જોઈએ પછી આહારનો હોય કે ઘરનો ત્યાગ હોય કે જે મનોબલના આધારે અને ચલો અશુભ કરતાં તો શુભ સારું છે એ દ્રષ્ટિથી તો માન્ય જ છે પરંતુ સમ્યક શબ્દ એડ કરવા માટે જેમ દસ લક્ષણ ધર્મમાં ઉત્તમ ક્ષમા ખાલી ક્ષમા નથી લખ્યું ઉત્તમ ક્ષમા ઉત્તમ આર્જવ ઉત્તમ માર્દવ વગેરે ઉત્તમનો અર્થ થાય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એ પૂર્વક આ ચારિત્રની આરાધના અને તપ ત્યાગ અથવા તો ત્યાગ વૈરાગ્ય નો આધાર જો એને સમ્યક સંજ્ઞા આપવી હોય તો એનો આધાર છે સાચી માન્યતા સાચી સમજ સંયોગોના ત્યાગની તો બહુ જલ્દી બહુ ધમાલ કરે છે રસગુલ્લા ત્યાગ મીઠાઈ ત્યાગ પેલું ત્યાગ આ ત્યાગ તત્વ સૂત્ર કે છે ઉમા સ્વામીજી કહે છે આચાર્ય શ્રી કહે છે કે મેં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કીધેલું અને આ બધું ત્યાગ ચારિત્રમાં આવે છે એની પહેલાં આંખ ખોલવાનું કીધેલું સમ્યક દર્શન પગ ચલાવતા પહેલાં આંખ ખોલવાનું કીધેલું તમે થાય કે હવે પગ તો ચલાવો આંખ તો ખુલશે એના મેળે આગળ જતા પણ એ તો વિપરીત દિશામાં પણ લઈ જાય પણ મેં જીન દીક્ષા લીધી છે તો પણ વિપરીત દિશામાં લઈ જાય મેં તો જીનોક્ત તપ કર્યું છે તો પણ વિપરીત દિશામાં લઈ જાય સમ્યક દર્શનની મહત્તા છે કારણ કે સમ્યક દર્શન શું કરશે તારી માન્યતાને બદલશે સમ્યક કરશે માન્યતાનું સમ્યક થવું એ જ સમ્યક દર્શન અને માન્યતા બદલાય એટલે હું શું મારું શું એ વાત જ બદલાઈ જાય એટલે મને બહુ ઈચ્છા થાય કે આ ચશ્મા મારા ત્યાગ કરું પણ જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે ખબર પડે છે કે આ ચશ્મા જ મારા નથી આ હું જ નથી તો શું ત્યાગ જે તારું નથી એ તને ત્યાગ કરવું હોય તો એના માટે તો તાજમહાલ બી ત્યાગ કરે કે આજે હું તાજમહાલ ત્યાગ કરું રાજાબાઈ ટાવરનો ત્યાગ કરું સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ત્યાગ કરું એટલે આ તારું છે જ નહીં એનું ત્યાં એની જે ત્યાગની ધાંધલ હતી ને એ બદલાઈ જશે ચાતુર્માસ આવે છે કંઈક તપ ત્યાગ કરવું છે આ પણ સમ્યક દર્શન પછી શું મારું છે શું મારી અંદર છે જે મારે ત્યાગવું જોઈએ તો રાઘાદીનો ત્યાગ કરવો કારણ કે એક નૈતી રાધર નિશ્ચય નૈતી હું રાઘાદીનો બી કરતા છું એમ બતાવ્યું એટલે આખું ફોકસ બદલાઈ જશે મને ખબર છે ટુ થાઉઝન્ડ થ્રીમાં અમે ચાતુર્માસમાં બધા એવો નિયમ લેતા હતા કે ચાર મહિનાનું ચાતુર્માસ ચાર મહિનાનું હોય તો પહેલા મહિને પાંચ દ્રવ્ય બીજા મહિને ચાર દ્રવ્ય ત્રીજા મહિને ત્રણ દ્રવ્ય અને છેલ્લો ચાતુર્માસ છેલ્લો મહિનો ઓક્ટોમ્બર નવેમ્બર એમાં બે ત્રણ અને આઈ હેપન ટુ બી ઇન કેનેડા ફોર ટ્વેન્ટી વન ટ્વેન્ટી એટ ડેઝ ટ્વેન્ટી એ વન ડેઝ હા ટ્વેન્ટી વન ડેઝ આઈ વીઝ ઇન કેનેડા દેન આઈ કેમ ટુ મુંબઈ ફોર પર્યુશન એન્ડ ધેન તરત જ ફારીશ્રી ધર્મ યાત્રામાં સિંગાપોર બેન્કો મલેશિયા એન્ડ હોંગકોંગ આઈ થિંક હા ચંદનબાલાનું ડ્રામા લઈને ગયા ગયા સો ધીસ વોઝ ઇન ટુ થાઉઝન્ડ થ્રી તો ફારિસ્ટના પ્રોગ્રામ વખતે તો બે દ્રવ્ય પર આવી ગયા હતા જ્યાં જઈએ લોકો કે કે બનાવીએ શું પછી તો બ્રેની પીપલ બી હોય સિઝલર એક જ કહેવાય ને બાજુ ના એક રસ થઈ ગયું હોય સેપરેટ ટેસ્ટ ન આવતું હોય બધાનું એક રસ થઈ ગયો એક જ ટેસ્ટ આવતું હોય તો એક દ્રવ્ય બાકી બધું સેપરેટ દ્રવ્ય એટલે એ એટલે દાલ ભાત મિક્સ કરીને એક રસ કરીને મને આપે અને સેલેડ આપે બિકોઝ ઇટ્સ નેસેસરી ફોર હેલ્થ પણ આ બધું કરતો હતો એટલે કેટલાક લોકોને એટલી નવાઈ લાગે ખાલી બે દ્રવ્ય ઓનલી ટુ દ્રવ્ય ક્વોન્ટિટીનો એની પણ લાઈક હવે મોનો હાઉ મચ કેન યુ હેવ હા એક વાર ભાત દાલ ભાત લો બે વાર દાલ લો પછી તમે ભૂખ બી હોય પણ કંટાળો આવી જાય સો ધીઝ ધ સિક્રેટ ઓફ ડાયટિંગ મોનો ડાયટ યુ ઇટ હાઉ મચ હેવ યુ વોન્ટ બટ ઓનલી વન થિંગ એન્ડ આઈ હેડ સિક્સ મંથ આઈ હેવ હેડ દેટ ટુ દ્રવ્ય ઇન ધ મોર્નિંગ તો ખાલી ઇડલી એન્ડ સાંભાર નોટ ઇવન ચટની અને બપોરના મેં એવો અભિગ્રહ કૃપાવ જીવન ચરિત્ર લખતો હતો અને મેં કીધું કે આજે જે ભોજન હું ખાઈશ એ ચરિત્ર પૂરું ન થાય ત્યાં સુધી એ જ ભોજન લઈશ અને આઈ ડિન એની વાન અભિગ્રહ હતો તો સવારના ઇડલી સંભાર પેલું ડુબાડીને આપેલી સનામાં મેં કીધું ઇડલી સંભાર ફોર બ્રેકફાસ્ટ બપોરના કંઈક તોરલ ને તે વખતે નવું નવું શીખેલી આ ધીસ ઇઝ વે બેક ઇન નાઇન્ટી સેવન જીવન ચરિત્ર તો નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવન તો એ કવું નવું પેલું રિસોટો રિસોટો શું કહેવાય એ રિસોટો કહેવાય તો એને કંઈક નવું નવું શીખી હશે તારે નાઇન્ટી સેવનમાં તો એ આપ્યું બસ હવે ચીઝી હતું ક્વા એ સાંનું મને યાદ નથી અને એ મેં કીધું જ્યાં સુધી જીવન ચરિત્ર નહીં લખાયતા ટૂંકમી સિક્સ મંથ છ મહિના સુધી પછી મારી આજુબાજુ બધા જ કરવા લાગ્યા રાહુલ તો કે હવે હું છ વર્ષ ઇડલી સાંભાર નહીં ખાઉં એટલો થાકી ગયો હતો છ વર્ષ સુધી વોટ એવર તો આ બે દ્રવ્યનું જ્યારે આવ્યું તો કેટલાક કેટલો મહિમા આવે કે શું ત્યાગ અને મારા મનમાં થાય કે બે દ્રવ્ય ખાઉં છું પૂતગલના બે દ્રવ્ય આરોગો એનો મહિમા આવે છે પણ હું ખાતો જ નથી એવા આત્માનો મહિમા નથી આવતો એટલે ઇન જનરલ આઈ એમ સેંગ નાઉ માઇનસ મી ફ્રોમ ધીસ હોલ ઇન્સિડન્ટ કે લોકોને ત્રણ દ્રવ્ય બે દ્રવ્ય પાછો નો મહિમા આવે છે વધારે નહીં પણ ઓછા એક વધારે નો મહિમા હોય અને કેટલી વખત ઇન્વર્ટેડ ચાલે કે કેટલું ઓછું છે એનો મહિમા પણ નો જ મહિમા પૂતગલ મીનિંગ મેટર તો એનો જ મહિમા પણ હું એવો આત્મા છું કે જેને કદી પૂતગલ ગ્રહણ જ નથી કર્યો એવા આત્માનો મહિમા નથી આવતો કરે છે તપ એટલે સમ્યક જોઈશે સમ્યક તપની બલિહારી છે સમ્યક ત્યાગની બલિહારી ચેન્જિંગ યોર દર્શન જ્ઞાન એના પછી થાય તો મહત્ત્વનું છે ને તો એટલે હવે ઘડી ઘડી બોલાય છે હું બોલ્યો પછી પરેશાબેન બોલ્યા કે મિત્યા દ્રષ્ટિ ઉપવાસ કરે તો બી બંધ કારણ કે શુભ બંધ કરે છે આત્મા ઉપર દ્રષ્ટિ નથી ખાલી આહાર ત્યાગ જેટલો જ લક્ષ્ય છે એટલે પૂતગલના ત્યાગનો તો વેરી ગુડ પૂતગલ ગ્રહણ અને એની લોલુપતા કરતાં તો ઘણું પણ દ્રષ્ટિ પૂતગલ ઉપર છે એટલે જ્ઞાની કહેશે પુણ્યબંધ એને પુણ્યબંધ કરાવ બંધ નહીં કારણ કે પૂતગલની આસક્તિ નથી પૂતગલની આસક્તિનો ત્યાગ છે પણ ફોકસમાં શું છે પૂતગલ તો એને પુણ્યબંધ થશે એટલે પુણ્યબંધની દ્રષ્ટિએ કર્મબંધ છે મિથ્યા દ્રષ્ટિજી ઉપવાસ કરે તો અને સમ્યક દ્રષ્ટિ મિષ્ટાન મેં દાલ ભાત નથી કીધું તો આપણે માફ કરી દઈએ આપણે એ વાંધો નથી કે આપણા જેવો બાજરીનો રોટલો ખાય તો આપણે એમ લાગે કે અલિપ્ત છે લેપ છે અનાશક્ત છે પણ મિષ્ટાન ખાય આઈસ્ક્રીમ જેવું કંઈક ખાય તારે આપણે થાય આ તો આવશ્યક બી નથી પ્રોટીન્સ બી નથી અને પ્યોર લક્ઝરી આઈટમ છે આ કેમ અને તો બી કીધું અબંધ છે અલ્પબંધ ન કીધું ને અબંધ અને જે અબંધ રહે એને તો પુષ્કળ નિર્જરા થવાની જ નોર્મલ નિર્જરા તો છે એની સાથે ઝુંડના ઝુંડ નીકળે છે એટલે એ તો થવાનું જ આ વાત તો મેં ગઈકાલે કરી પણ મારો આજે પ્રશ્ન છે વાય કેમ જ્ઞાની અબંધ છે અને સંવર અધિકારમાં તો આવશે જ્ઞાનીના ભોગ પણ નિજરાના હેતુ છે કારણ કે ભોગ છે તે ભોગાવલી કર્મના ઉદયથી થાય છે મન વચન કાયાથી થાય છે ઉપયોગ એનાથી ભિન્ન રહે છે આખી પદ્ધતિ અને આખી વાત સરખી તે સમજાવશે જે તર્કયુક્ત બી લાગશે અને અનુભવયુક્ત બી લાગશે સંવર અધિકાર આવતો પર્યુષણ તો સમ્યક દ્રષ્ટિ જે અબંધ રહે છે કેમ એમની સ્વરૂપ દ્રષ્ટિના કારણે સંયોગ દ્રષ્ટિ નથી અને સ્વરૂપ દ્રષ્ટિ છે વોટ એવર હેપન્સ વિધિન ઓર સાઈડ ઇઝ ઇવેલ્યુએટેડ તત્વ દ્રષ્ટિથી અને એ તત્વદૃષ્ટિનું ઊંડાણ હવે આ નાટક સમયસારમાં ચાલી રહ્યો છે દ્રષ્ટિ સામાન્ય તો ખ્યાલ હતો હું દેહ નથી હું આત્મા છું હું આવો સ્વભાવ છે અને આ મારો વિભાવ છે અને મારો કેન્સર કરી નાખું વિભા વિભાવ ભાવ છે અને આ સ્વભાવ આટલું સામાન્ય જાણતા હતા અને મેઇન આપણી કર્મ ફિલોસોફી બન્યું તે ન્યાય ભોગવી તેની ભૂલ અને એને આપણે તત્વદૃષ્ટિ ગણતા હતા અને એ એપ્લાય કરતાં કરતાં ભાવોને શાંત શુદ્ધ કરી શકતા હતા એક જ તત્વો સૂક્ષ્મ 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 કરવાનું કાર્ય આ ગ્રંથ કરશે આજે તો મારે છઠ્ઠો છંદ સાતમો તો એક દોહો છે આઠમો નવમો બંને દોહા છે જે સાથે લેવાના છે યુ અન્ડરસ્ટેન્ડ એટલું ઓછું પોર્શન છે કે આપણે વચમાં ભજન બી લેવા હોય તો લઈ શકશું ટુ ફિનિશ બાય ટ્વેલ્થ વિચ યુ આર ડોન્ટ અગ્રી રાઇટ એક જ ચીજ તમારું સમર્પણ ભાવ બી માનવા તૈયાર નથી કે આ ટાઈમસર પૂરું કરશે સ્વરૂપ દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિથી બધું જ ઇવેલ્યુએસે તત્વ દ્રષ્ટિથી વિચારો તત્વ દ્રષ્ટિથી જાનો તત્વ દ્રષ્ટિથી માનો અને તમે જુઓ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ અને એના પછી જે થાય છે એ બધું ચારિત્ર ખાતે જાય કારણ કે એની અંદર અંતરંગ વૈરાગ્ય રહ્યો છે જસ્ટ ઇમેજિન ગઈકાલનો પ્લે સો ઓફકોર્સ આ હાઇસ્ટ some were impressed by the production and the direction and the script some at the presentation the colors on the stage some by acting the elderly senior citizen atla bada krapao it's such a nice thing but i'll tell you one more thing આ બધું તો ઇવન આઈ એપ્રિશિયેટેડ એટ લોટ આઈ ડિન્ટ નો કે આટલી ટેલેન્ટ છે આ સ્ક્રિપ્ટ બી એ લોકો લખે સ્ક્રીપ્ટ બી સો ઇટ વોઝ સો ઇમોશનલ દે કનેક્ટ બોલીવુડ સાથે કનેક્ટ કરે હવે મોટામાં તો ખબર બી નહીં હોય કે એ પહેલાં રાહુલે શું કરી દીધું અને ચાલો સ્નેહલભાઈને પૂછે રાહુલ કોણ હતો બોલો એને સમજાવો શાહરુખ ખાન બોલો તો બી તમને આટલી મજા આવી તમે વિચાર કરો કે યંગ વર્ગને તો કેટલી મજા આવી હશે બેન અને પેલો રોસેશ કઈ સિરિયલમાં કામ કરે શિવ સારાભાઈ વર્ષે સારાભાઈ હું બહુ જોઉં મને બહુ ગમે So many people don't know the actual characters, then they would appreciate them more. But uh, whatever. So some were impressed by this, some, oh, the way they dance and all. If I do, I would be in the hospital. pak jo toh But the energy, the energy uh, directed in this direction. Okay? But one more thing I want to say. જે લીડ એક્ટર્સ હતા એમાંથી હાફ હેફ અપ્લાઇડ ફોર ટ્રેનિંગ કરતા કરતા એવી ભાવ દશામાં પહોંચી ગયા આર યુ રિયલાઇઝિંગ દિસ કે એક સામાન્ય યુથ જેવા યુથ છે નાઇસ એક્સપોઝર એવો પુણ્યોનો ઉદય જે જોઈતું હોય તો એ તો તમારી રાતના કેફેટેરિયા ચાલુ નથી હોતી બાકી ચાલુ હોય તો જે કમાણી થાય બીજું દેરાસર ઊભું થઈ જાય હવે જીન સિદ્ધાંત છે તો વી ડોન્ટ કીપ ઓનલી ફોર ધોઝ હુ ડોન્ટ હેવ અ પ્રેક્ટિસ ઓફ રાત્રિભોજન ત્યાં વી સવ આઈ થિંક મિલ્ક સમથિંગ બાકી નો ફૂડ એન્ડ ઓલ અને એ બે લોકો કહે છે આપણે બંધ કરી દઈશું બટ વોટ એવર આપણે એ સાંભળ્યું હતું કે નાટક કરતા કરતા રાવણ તીર્થંકર નામ કર્મ બાંધે ઇલાચી કુમાર કેવલ જ્ઞાન પામે નાટક કરતા કર ગાઉ ને બેન करता दादा ने दरबारे राम હિસ્ટોરિકલ એવિડન્સ કે રાવણ એન્ડ રાવણ મંદોદરી નાટક કરતાં કરતા તીર્થંકર નામકરણ દસ ભવ પછી તીર્થંકર બનવાના છે મહાવિદ્ય ક્ષેત્રમાં હમણાં ભલે ત્રીજી નરકમાં હોય ત્યાંથી આવે ચક્રવર્તી બનવાના પાછા તીર્થંકર બી બનવાના દસ ભવ પછી અને ઇલાચી કુમાર તો નાચતા નાચતા કંઈક એવી ભાવ દશામાં કે નાટકમાં જ કેવલ ના દોરડા પર નો મોર હિસ્ટ્રીનો સો વેન આઈ ન્યુ ઇટ આઈ વોઝ સિંગ ફ્રોમ ધેટ પોઈન્ટ કે આ યાર યાર કરતો થઈ ગયો આ પ્યાર પ્યાર કરતો થઈ ગયો આ મોમા મોમાં કરતો થઈ ગયો અને આ સેવિયર સેવિયર કરતા એવા ભાવ જાગે ઓકે આ સિંગિંગ ટીમમાંથી કેટલાકે એપ્લાય કરે છે મેં પાસ બી કરી દીધું છે પાસ બી ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સિક્સ સપ્ટેમ્બર દે અપ્લાય હું એવર વોન્સ ટુ અપ્લાય પછી હું ઇન્ટરવ્યુ લઉં ને બધું કરી અને ફ્રોમ કાર્તિક પૂર્ણિમા ભગવાનના પ્રાગટ્ય દિનથી એ લોકોની ટ્રેનિંગ સ્ટાર્ટ થાય

હા દે ડોન્ટ ગેટ અ પ્રોપર મેચ એન્ડ ઓલ્સો ફોર યર્સમાં તો વી આન્સર બટ ટુ યર્સ પર લગભગ ઇટ્સ ગોઈન્ટ ટુ બી વેરી ડિફિકલ્ટ ફોર યુ ઇટ્સ બેટર યુ ફાઇન્ડ અ નાય લાઈફ પાર્ટનર એન્ડ સેટલ ડાઉન ઓર સમથિંગ બે વર્ષ અને કેટલાકને તો દીક્ષા આપીને ટ્રેનિંગ લેવાવે એક પંદર વરસ પહેલાં એક્ઝેક્ટ પંદર વરસ પહેલાંની ઘટનાવાળા ભાઈ છે જેને છ પદનો પત્ર આત્મસિદ્ધિ નહોતી મોડે અને દીક્ષિત થઈ ગયો અમે બધું શીખી લેશો આપણે નેમીજી ધ હોલ વર્ક ઓફ ટુ થાઉઝન્ડ એટ એમાં પંદર વરસ હે રાઇટ પંદર વરસ થયા ઓન ટ્વેન્ટી સિક્સ સપ્ટેમ્બર સો ઓલ ધ આત્મા પીસ કન્સિડર ધ બર્થ ઓન ટ્વેન્ટી સિક્સ સપ્ટેમ્બર ખાલી જયતીને મેં ચેક કરી તો એ ટ્વેન્ટી ફિફ્થ સપ્ટેમ્બરે કીધું યા માય બર્થ ડે રાઈટ વેરી સી હા બટ આઈ થોટ યુ ગોટ દીક્ષિત ઓન ટ્વેન્ટી સિક્સ

ઉત્કૃષ્ટ પ્રેમમાંથી વેલ્યુઝ બદલાય જગત ક્ષણભંગૂર લાગે કરવા યોગ્ય આદ લાગે વગેરે વગેરે તો એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો જ પુરુષાર્થ થાય છે ને અને એના પછીનો ત્યાગ જ દીપે છે એ ત્યાગ વૈરાગ્ય સહિતનો હોય છે એટલે ત્યાગ ક્યારેય બી પ્રેશર નથી લાગતું પ્લેશર જ લાગે બિકોઝ ઇટ ઇઝ અલોંગ વિથ વૈરાગ્ય અને વૈરાગ્ય માટે દેવે તો જુદી જ વ્યાખ્યા કરી વૈરાગ્ય એટલે ઉત્તમ સુખમાં લઈ જનાર ભૂમિયો ઇફ આઈ ટ્રાન્સલેટેડ ઇન ટુ ઇંગ્લિશ હેપીનેસ ફ્રોમ અ ડિફરન્ટ સોસ બટ ઇટ હેઝ ઇટ ઇઝ લિંક્ડ વિથ હેપીનેસ નોટ સેડનેસ એઝ યુ વુડ મી યુ નો ફીલ કે હાઉ કેન ત્યાગી લાઈક નેબીજી બીજી યુ કેન ડાન્સ વાય ઇંગ આઈ એમ હેપી એન્ડ આઈ એમ હેપી એન્ડ આઈ વોન્ટ ટુ એક્સપ્રેસ માય હેપીનેસ બટ યુ આર કન્વેન્શનલ ધીસ થિંગ કે આમ નીચે જઈને બેઠા રહેવાનું આમ કરવાનું સો આખું ઉત્તમ સુખ વૈરાગ્યનો અર્થ ડિટેચમેન્ટ જેવો ન કરતા ઉત્તમ સુખમાં લઈ જનાર ભૂમિયો કીધું ઉત્તમ સુખમો ભમ્યો એટલે નીચલા સુખ પ્રત્યે અટેચમેન્ટ ન હોવું સૌ ડિટેચમેન્ટ એટેચમેન્ટ પણ અનુભવી પુરુષો વ્યાખ્યા એવી કરે કે જેમાં તત્વ દ્રષ્ટિથી જ્યારે જોવા લાગો હું જ્ઞાન માત્ર છું આઈ એમ ઓનલી પ્યોર કોન્શિયસનેસ બીજા દ્રવ્યના પરિણમન સાથે મને શું બસ આવું તમને થતું હોય તો તમને તત્વ દ્રષ્ટિ છે કે હું તો જ્ઞાન માત્ર છું અને કોઈ પણ દ્રવ્યના પરિણમન સાથે મને શું હવે આવી જ્યારે તમારી સમજણ હોય શ્રદ્ધાન હોય હવે મને કો તમારા રિસ્પોન્સીસ કેવા હોય આ પરિણમન તે આજે આ વધારે ખરાબ થયું છે આના પરિણમનથી મને શું બોલવાની કોઈ તકલીફ પડે પણ હું દુઃખી નથી કારણ કે હું ગલું નથી ગલું ખરાબ છે હું ગલું નથી હું તો ગલાને જવનાર જાણનાર છું હું જ્ઞાન માત્ર છું અને એના પરિણમનથી મને શું પછી શરીર સ જગત જગતમાં જે સહચારી હોય કે જે પરિચિત હોય આ બધાના પરિણમનથી મને શું ધીસ ઇઝ ઇવેલ્યુએશન ફ્રોમ તત્વ દ્રષ્ટિ કોઈને બાળક ઉત્પન્ન થઈ કે બાળકી ઉત્પન્ન થઈ કે આ થયું કે તે થયું કે પેલું થયું એના પરિણમનથી મને શું હું તો જ્ઞાન માત્ર છું આ ભાવથી પહેલાં પોતામાં સ્થિર થાય પછી એનો રોલ શું છે અને રોલ કરે પહેલા સોલમાં સ્થિર થઈ જાય અને પછી રોલ શું છે તો કે હવે હું જઈશ અને હાથ ફેરવીશ અને એની છાતી ઉપર ઓમ લખીશ એના પાંચે અંગમાં અંજન સલાકાને એનાથી ચંદનનું એ કરીશ એના કાનમાં મંત્ર બોલીશ એને કૃપાળુદેવ જિનેશ્વર ભગવાનના દર્શન કરાવીશ એને દિવ્ય સ્પર્શ અને પ્રથમ આહાર આપીશ એના કાનમાં બોલી એ જે બોલવાનું જે આશીર્વચન બોલવાનું હોય તે અને પછી એનું નામ જો નક્કી હોય તો એને ત્રણ વાર કહીશ કે તું આત્મા છે ખાલી તારા જીવન વ્યવહાર ચલાવવા માટે તારે આ નામથી આ લેબલ લગાવવામાં આવે છે જેમ હોસ્પિટલમાં તને લેબલ એ લોકો લેબલ લગાવે કારણ કે છ છોકરાઓ જન્મે ને લેબલ ન લગાવે તો મિક્સ થઈ જાય મેં બે બે ત્રણ ત્રણ વખત ડૉક્ટરને પૂતો મેં કીધું રાઈટ છે ને કારણ કે ત્રણ ચાર છોકરીઓ થયેલી ત્રણ એક છોકરાઓ થયેલા તો આમથી આમ આમથી આમ કરવામાં કંઈક ચેન્જ ન થઈ જાય એટલે કે નાના અમે તરત જ બાંધીએ છીએ ગર્લ હોય તો પિંક બોય બોય હોય તો બ્લુ અને એમાં એના મા બાપનું નામ લખી દે એટલે પછી ગટબંધ તો ડોન્ટ વરી તો મોટા થશે તો પછી ફેસ ફીચર્સ ઉપરથી પછી બધું આપણા મિશનના જ છે ને હવે શું ફરક પહેલાં આઠ વાગે કરવાના હતા તો ડૉક્ટર માનસિકી કે ઓકે ચાર વાગ્યાથી હું ફર્સ્ટ કેસને લઈ લઈશ ચાર વાગ્યામાં મેં તારે કંઈ સાધના બાધના કરવાની છે કે નહીં ચાર વાગ્યામાં મેટરને બધું ના બીજું મુહૂર્ત બીજું ચોગડ્યું અગિયાર વાગ્યાનું સારું છે અગિયારથી બે હતું એટલે વાંધો નહોતો અહીંયા બાર થયા અને બારને ઓગન ચડી છે પછી ટપા ટપ ટપા ટપ ટપા ટપ નીકળતા હતા આમ તો હવે શ્રીમદ રાજચંદ્ર મેટર્નિટી હોસ્પિટલ બનાવી દો તો બી ચાલે કારણ કે મરણ બહુ ઓછા થાય છે અને જન્મ વધારે થાય છે ઓકે ફો હું જ્ઞાન માત્ર છું તેના પરિણમનથી મને શું અપ્રભાવિત અસ્પર્શિત અને ભિન્નતા એક ડિસ્ટન્સ રહ્યા કરે ધેટ ઇઝ એક્ચુલ રિયલ ત્યાગ સો ત્યાગ આ યથાર્થ ત્યાગ છે અને એ જો ક્રમનું સેવન થાય તો યથાર્થ રીતે થાય એનો યથાર્થ ક્રમ છે સ્ટેપ વન સ્ટેપ ટુ એન્ડ સ્ટેપ થ્રી સ્ટેપ વન ઇસ પર પદાર્થમાં અહમ મમ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિનો નો નાશ પર ને છોડવાનું નહીં પર અહમ એટલે હું બુદ્ધિ આયનેસ મમ માયનેસ આયનેસ માયનેસ કર્તૃત્વ અને ભોક્તૃત્વ આઈ કેન મેક અ ચેન્જ દેર ઓર એના કારણે દેર આર ચેન્જીસ વિધિન મી આવું અહમ મમ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ કાઢી પરને કાંઈ કરવાનું નહીં એ પહેલો ત્યાગ ફર્સ્ટ સ્ટેપ એના વિના તમે સીધું કહો કે હવે આ પરને હું ત્યાગ કરું પણ જુદા સ્વરૂપે તારા અંતરમાં રમ્યા કરશે સેકન્ડ સ્ટેપ વેરી સિમ્પલ કે આ પરના કારણે જે અંતરમાં જે પૂર્વે ભોગ ભોગવ્યા હોય એના સંસ્કારો પડ્યા હોય અને સંસ્કારોના કારણે પેલો રાગ દ્વેષ થતો હોય એ રાગ દ્વેષનો ઘટાડો આઈ એમ નોટ સીંગ નાશ પણ ઘટાડો થાય કારણ કે તરત જ સમ્યક બોધનું સ્મરણ થાય એટલે એટલીસ્ટ ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય ફ્રિકવન્સી ઓછી થઈ જાય ડ્યુરેશન ઓછું થઈ જાય એન્ડ યુ મસ્ટ ઓલ હેવ એક્સપિરિયન્સડ ક્રોધ તો હજી બી આવે જ પણ તરત કે દોને સો ધેટ ડ્યુરેશન એઝ ડિક્રિઝ ધેટ ફ્રિકવન્સી હવે ઘડી ઘડી આવતું નથી ધેટ ઇન્ટેન્સિટી તીવ્ર પરિણામ તીવ્ર સંકલેશ થતો નથી સો એવું થાય એન્ડ સ્ટેપ થ્રી કે તમને એમ થાય કે હવે એમાં મને અહમ બુદ્ધિ તો નથી હવે એટલો રાગ પણ રહ્યો નથી પરંતુ એ છે ત્યાં સુધી વિકલ્પો રહ્યા કરે છે મોટું ઘર હોય તો કે આને સાફસુફ કરવાનું વાહ તે વગેરે હવે મને પ્રતિબંધ રહિત અને વિકલ્પ રહિત થવો છે એટલે પરસંયોગનો પંથુ ત્યાગ કરે છે સ્ટેપ વન અહમમમ બુદ્ધિનો ત્યાગ અહમમ આદિ બુદ્ધિનો ત્યાગ સ્ટેપ ટુ રાગનો ઘટાડો સ્ટેપ થ્રી ચ્યુલી એ પર સંયોગનો ત્યાગ કરો કે હવે હું આ ગ્રહણ નહીં કરું અથવા તો આ છે મારી પાસે તેને હું ત્યાગું છું દાન કરું છું કે ત્યાગું છું એ થર્ડ સ્ટેપ છે અને આ ક્રમ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે પણ વી ડોન્ટ ગો અકોર્ડિંગ ટુ ધીસ ક્રમ એન્ડ વેન યુ ડોન્ટ ગો અકોર્ડિંગ ટુ ધીસ ક્રમ તમે વિતરાગ માર્ગથી જુદા માર્ગ પર છો તમને વધારે થર્ડ સ્ટેપમાં ઇન્ટરેસ્ટ છે કે મેં આજથી કલર કપડાં છોડ્યા સમજો અને એનો એટલું બધું એ હોય કે હજી કલર કપડામાં મમત્વ છે એનું ધ્યાન નહીં રાખ્યું હજી આ છે હજી એ એ મને સુખ આપી શકે એ બુદ્ધિનો નાશ ન કર્યો પણ મેં પહેલાં આ આ છોડવાનો વિકલ્પ કર્યો કે આનો ત્યાગ કરું કે આનો ત્યાગ કરું કોઈ ગંજી બંજી પહેરે છે અહીંયા ઓનલી ઓલ્ડ જનરેશન ઓકે ભલે પહેરો તમે નાઈને નીકળ્યા ટુવાલમાં ટુવાલમાં છો અને બેડ ઉપર ગંજી છે શર્ટ છે વોટેવર પહેલાં તમે શું પહેરશો બંને પહેરવાના જ છે ને ગંજી બી પહેરવાનું છે ને શર્ટ બી પહેરવાનું છે પછી ક્રમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હવે તમારે બંને પહેરવાના જ છે તમારે ક્રમ સાચવવો જ પડે સુપરમેન ક્રમ સાચવતો નથી ઈ વેઝ ઇઝ ડ્રેસ ફર્સ્ટ એન્ડ ધેન ઇઝ અન્ડર તો કેવો ફની લાગે છે ક્રમ સાચવવો જ પડશે તમારે

પછી સમજો સ્વેટર ઓલસો એની અંદર શર્ટ અને એની અંદર ઇનર્સ 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 બનિયાન જે મારે બન્યાન કાઢવું છે હાઉ ડુ આઈ સ્ટાર્ટ ફર્સ્ટ લોંગ કોટ દેન ધ શોર્ટ કોટ ધેન ધ શર્ટ સ્વેટર ધેન ધ શર્ટ ધેન ધ બન્યાન કાઢવું છે અયોગી અવસ્થા શરૂ કરવાનું મિથ્યાત્વ તમારે અયોગી અવસ્થા પ્રાપ્ત કરવાનું મેં પાંચ કેમ કીધા સ્વેટર કેમ એડ કર્યું મિથ્યાત્વ અવૃત્તિ પ્રમાદ કશાય અને યોગ તમને જોયે છે મોક્ષ તમને જોયે છે અયોગી અવસ્થા પણ તમારે શરૂ કરવું પડે તમે બન્યાનથી શરૂ કેવી રીતે કરી શકો તમારે શરૂ કરવું પહેલાં મિથ્યાત્વ કાઢવું પડે પછી ઈચ્છાઓ કાઢવી પડે પછી પ્રમાદ કાઢવો પડે પછી પપન રાગ હોય તે કાઢવો પડે કસાય અને પછી મન વચન કાયા ક્રમ ઇઝ સો ક્લિયર ધેટ્સ વાય વી હેમ બિન સ્ટ્રેસિંગ એમ્ફસાઇઝિંગ સિન્સ ટુ ડેઝ કે તમે ચિંતા કરો છો કશાયની ચિંતા કરવી જોઈએ મિથ્યાત્વની તમે કશ ચિંતા કરો છો પરિગ્રહની કે ક્યારે આ બધો પરિગ્રહ ઓછો કરું અને બસ આટલું જ પણ ચિંતા કરવાની મિથ્યાત્વની તો આટલામાં એટલું જ રાગ થઈ શકે હવે હું ત્રણ જ જોડી કપડાં રાખું છું પણ ત્રણ જોડીમાં હું ત્રણસો જોડી જેટલો રાગ કરી શકું જરા કોઈ કાંઈ કરે અરે કેમ આમ કહ્યું ધ્યાનથી તો ઇસ્ત્રી કરવી જોઈએ ને એક જ છે મારી પાસે આ જ પહેરવા એમ કરીને એટલો કસાય હું કરી શકું જે ત્રણસો કપડાંવાળો કે કે ને એક ગયું તો બીજું પહેરી લેશે એ ઓછો કરશે કોઈ વાર બહુ વિચિત્ર છે આ વિતરાક માર્ગ જ આ રહસ્ય ખોલી શકે અરે જ્યારે ભગવાને આઈ આઈ નો આઈ એમ નોટ સ્પીકિંગ ધ રાઇટ વર્ડ્સ બટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ હી હેઝ અલાઉડ પરિગ્રહ ટિલ પંચમ સ્થાનક ઓર લેટ મી સે હી હેઝ પોમિટેડ પરમિશન આપી છે કે ભલે પંચમગુણ કે આટલું હજી ઘર છે હજી સ્ત્રી છે આ બધા પ્રકારના જે પરિગ્રહ છે એ હોય તો બી તારું સમ્યક દ્રષ્ટિ ઇન્ટેક્ટ રહેશે એમ ભગવાને જ્યારે કહ્યું છે છઠ્ઠા ગુણસ્થાન માટે તારે એટલા બધા વિકલ્પ રહિત થવાનું હોય તો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને અને એ આખા પ્રોસેસમાં જવાનું તારે પણ ટિલ ફિફ્થ વેન યસ સેડ આઈ પોમિટ યુ પરિગ્રહ એન્ડ ટિલ ટેન લેટ મીન દસ માનું અંત એટલે ટિલ ટ્વેલ્વ આઈ અલાવ યુ કશાય યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અને સંજ્વલન સંજ્વલન કશાય કશાય હોય હોય ન પણ તો તો ફૂલ ઉપર કામ ને તારું કયા નથી આવવાનું પણ મિથ્યાત્વ કાઢ્યા વિના તો ચોથું જ નથી આવવાનું દસમાનું શું માંડે છે ચિંતા શેની તમારે કરવી જોઈએ તમે ચિંતા શેની કરો છો મને ગુસ્સો આવી ગયો સાધુ કે અમને બી ક્યારેક આવી જાય છઠ્ઠે ગુણસ્થાન હજી દસમાનો અંત નથી આવ્યો તો હજી ભલે કેટેગરીમાં ફેર હોય સંજોલન કસાયો હોય અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યા ને બધું અણંતાનું બંધી વગેરે ન હોય પણ અમને બી આવે છે આપણે બે બી બોતા ઇન ધ સેમ બોટ પણ જેવું તમે કહેશો કે મને ચાલુ હજી મિથ્યાત્વ વર્તે હેવ દેટ સો યુ શુડ બી વરિંગ અબાઉટ મિત્ર મને કેમ આવો વિચાર આવી ગયો મને કેમ આવો વિચાર આવી વિચારથી તું છૂટો પડી શક્યો છે કે નહીં કે આ કોઈ કર્મની ટેપ ચાલુ થઈ ગઈ છે પણ ધીસ ઇઝ માય શ્રદ્ધા જ્ઞાન એન્ડ આઈ એમ જસ્ટ વોચિંગ ધીઝ ગો વિતરાગ માર્ગ બહુ સરળ છે બહુ સ્વીટ છે બહુ હેલ્પફુલ છે એ તો એન્ડમાં સુધરી ગયા એટલે મને શાંતિ થઈ એના જેવી એ બી એપ્લાય કર્યું છે મેં કીધું નો ટુ યર્સ ટ્રેનિંગ કે જેમાં તારી દ્રષ્ટિ સ્વરૂપ ઉપર જાય અને તારા દોષો ને ખામીઓ ઉપર નહીં જાય પછી હું નક્કી કરીશ એટલું તું ખામી 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 આ બધી પર્યાય દ્રષ્ટિ હતી તારી છે જોવા ઓળખવા દોષને કાઢવા ગુણની જિજ્ઞાસા આ બધું તો દર્શન મોના નાશ માટે જરૂરી છે અને છતાં પણ બધી ચીજનું સંત પરફેક્ટ તો દુઃખનો સાગર આમ શરૂઆતમાં તો લખ્યું કે મરી ગયા દુઃખનો સાગર છે પેલો કેટલો ખુશ છે ઇંગ્લિશ ના આવડે તો બી કેટલો ખુશ હતો એ કેટલો ખુશ તો આવા દુઃખી રહેવા અને ધાર્મિક રહેવું કરતા તો આવા સુખી રહેવું સારું એટલે ઇટ વોઝ કમ્પ્લીટલી ધે આઈડિયા બીકોઝ ઇટ વોઝ ધ સરપ્રાઇઝ ટુ મી ઓલસો અને કેટલા સરસ સરસ કોન્ટ્રાસ્ટ કેરેક્ટર્સ મૂક્યા એન્ડ આઈ ડોન્ટ નો હુ રોટ ધ સ્ક્રિપ્ટ અફકોર્સ ઇટ વોઝ ઇનેક્ટેડ ઓલ્સો સો વેલ બટ ધ સ્ક્રિપ્ટ વોઝ રિયલી રિયલી ગુડ હવે આમ બી કોલ્ડ પ્લેનો સ્કેમ બહાર નીકળ્યો છે જોઈશું ને તો બધા ટિકિટ જેને લીધી હોય એને પ્લે નહીં થાય તો પછી આ બતાવી દઈશું સો વેન છઠ્ઠા ગુણસ્થાનક સુધી પરિગ્ર ઇઝ એક્સેપ્ટેડ દસમા ગુણસ્થાનક સુધી કસાઈ ઇઝ એક્સેપ્ટેડ પોમિટેડ નથી બોલતો પણ એક્સેપ્ટેડ પણ ચોથા ગુણસ્થાન મિથ્યા તો ઇઝ નોટ એક્સેપ્ટેડ સો વે ઓફ પ્રાયોરિટી શુડ બી સો આઈ એમ પ્રૂવિંગ વોટ આઈ એમ સેમ સ્ટેપ વન સ્ટેપ ટુ સ્ટેપ થ્રી આઈ એમ કે કે શાસ્ત્ર ગુણ નામ જ સમજાવે છે આ થવું જોઈએ તો યથાર્થ ક્રમ ત્રણેય કાલનો ત્યાગ થાય છે ત્રણેય કાલનો ત્યાગ કેવી રીતે થાય હું અત્યારના ક્રમ છે એવું ને હું અત્યારના સમજો કંદમૂળનો ત્યાગ કરું તો વર્તમાનમાં મેં ત્યાગ કર્યો ત્રણેય કાલ કેવી રીતે સો વી ઓન રિટ્રીટ ડેઝ બેક હે મેન ઓન રિટ્રીટ યુ હેવ લોટ ઓફ ટાઈમ ટુ ઇટ યર યુ જસ્ટ ગેટ ટેન ટુવેલ્વ મિનિટ્સ રિટ્રીટમાં થોડો વધારે ટાઈમ પગે પડીને મેં મૌલિકજીને વિનંતી કરી કે આપ પધારો ચાર વર્ષથી કશે પધારતા નથી આ પધાર ના 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 કરીને છેલ્લે ટિકિટો જ્યારે અત્યંત મોગી થઈ ગઈ ત્યારે ભાઈ હા પાડે તો જ્યારે પૂછ્યું તારે કીધું હોત તો બહુ સસ્તી થતી હતી ના 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 કરીને છેલ્લા દિવસે મેં કીધું કે છેલ્લા દિવસે હવે હાથ જોડીને કહું આવો આમ ઓકે ડબલ ભાવમાં ટિકિટ કરાવી ચલો એ તો બધી અંગત વાત છે અને એ બધું છોડી દો હવે આવું બધા તો ઘણા ઇસ્યુઝ છે મારા ઘણા પ્રોબ્લેમ્સ છે આવા તો પણ આવ્યા તો આરું વોઝ વાઝસો દે એન્ડ તો આ બી નવરો અને આ બી નવરો અને હું બી બેઠો તો હું મારું ભોજન કરતો હતો હવે પેલો બાજુના કોઈ ટેબલ પર ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધા હતા તો એને ખબર પડી કે આર ઇટિંગ બાપા એમ જઈને આઈ વોન્ટ ઇટ ફ્રેન્ડ એના સ્કૂલમાં સ્નેક ટાઈમે આપે બિકોઝ ઇટ્સ નોટ અ જૈન સ્કૂલ ઇટ્સ અ વેરી ગુડ સ્કૂલ બટ ઇટ્સ નોટ અ જૈન સ્કૂલ તો ફ્રેન્ચ ફ્રાઈઝ હોય દે ડોન્ટ ગીવ ધરમપુર લોટ સો દેર આર ટુ નાસ્તા ધરમપુર નાસ્તા નોન ધરમપુર નાસ્તા સો નોન ધરમપુરવાળાને ફ્રેન્ચ ફ્રાઈઝ આપે આ પાંચ પાંચ છે બધા ક્લાસમાં તો એ લોકો ના આપે અને ઇ ડઝન ઇટ હવે એના મનમાં શું ચાલતું હશે ઈશ્વર જ જાણે અને થોડું થોડું હું પણ Uh, <coughs> but but then i am giant. i will not eat french fries fine so thayu asking Molly ji you eat french fries you eat potatoes so no but you know him no before i met bapaji i was eating so that is 1994 but now i don't eat આટલું લાંબુ એને યાદ રહે બિફોર આઈ વોઝ ઇટિંગ એમાં આઈ વોઝ ઇટિંગ આટલું જ એને યાદ રહ્યું અને હી ડિલીટેડ ધ પાછળ નથી જે બી મળે એ બધાને કહેતો ફરે છે કે યુ નો મૌલિકજી ઇઝ પટેટો મૌલિકજી ઇઝ પટેટો અત્તાના બી તમે બોલો તો મૌલિક જી ઇઝ પટેટો મૌલિક જી ઇઝ પટેટો એને કેટલું સમજાવ્યું પણ હવે જે એક પહેલો સંસ્કાર જે પડી ગયો બીજો પડતો જ નથી એટલે વી આર વેરી કેરફુલ રિગાર્ડિંગ હિમ બીકોઝ એ ફર્સ્ટ એકદમ ફાસ્ટ કેચ કરે અને એના પછી સેકન્ડ પાર્ટ તો દમ નીકળી જાય છે એટલે ફર્સ્ટ તો એના સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે જ્યારે જ્ઞાનીના માર્ગે જતા ત્યાગ થાય છે ત્યારે ત્રણેય કાલનો ત્યાગ થાય છે વોટ ઇઝ ધીસ ત્રણેય કાલનો ત્યાગ આમ હું અગિયાર બી વગાડો તો કંઈ વાંધો નથી એટલા નાના નાના છંદ છે કે તો બી બારમાં પાંચ કમે પતંગ ટુ મિનિટ ટુ મિનિટ્સ ટુ ઇલેવન એન્ડ આઈ સ્ટાર્ટ સો ત્રણેય કાલનો ત્યાગ એટલે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય હવે ભૂતકાળનો ત્યાગ કેવી રીતે થાય તો કે જે ચીજનો ત્યાગ કરે છે એ કદી યાદ ન આવવું એ ભૂતકાળનો ત્યાગ વર્તમાનનો ત્યાગ એટલે હવે હું આ ભોગ નહીં કરું એ વર્તમાનનો ત્યાગ અને ભવિષ્યની ઈચ્છા નહીં એ વાંછાનો ત્યાગ એ ભવિષ્ય ભૂતકાળ વર્તમાન કાલ ને ભવિષ્યકાળ ત્રણેય કાલનો ત્યાગ થઈ જાય જ્ઞાનીને માર્ગે જતા જ્ઞાની પાસે જ્ઞાનીના સમાગમતી જ્ઞાનીની કૃપા દ્રષ્ટિથી જ્યારે ત્યાગ થાય ત્યારે આસ્ક નેમીજી વન્સ અપોન અ ટાઈમ યુવર ડ્રિંકિંગ સ્મોકિંગ પાર્ટિંગ ક્લબિંગ ફ્લોટિંગ ડ્રગિંગ કેટલું યાદ આવે છે તો કે યાદ નથી આવતું તમે અત્યારના તો કરતા કરો છો ક્લબિંગ કે આવી રીતે તો કે હા મારું ક્લબ છે તે આ મારું જીન મંદિર જ મારું ક્લબ છે બીજું મને ક્લબમાં જવાની જરૂર ઉલટું જે જાય એની દયા આવે કે આમ કેટલા પૈસા ખર્ચશે અને કેટલા કલાક ખર્ચશે એની ટેલ્સ મી ઇટ ઇઝ સ્ટોપ એની વોન બટ કે ક્યારે આઈ વોઝ ઇન ધ સેમ ફ્રેમ ઓફ માઇન્ડ એન્ડ વિથ વર્તમાનમાં ભોગ નહીં ભવિષ્યની તમને ઈચ્છા છે કે કોક જગ્યાએ એકાંતમાં જઈશ એકાંત રિટ્રીટ કરીશ અને ત્યારે ક્લબમાં જઈ આવીશ એવી તમને માં છા રહી છે તમે આમ નાનત જ તો મને ડર લાગે છે તો એ ભૂત નહીં વર્તમાન નહીં ભવિષ્ય નહીં યાદ નહીં ભોગ નહીં ઈચ્છા નહીં એટલે જ્ઞાનીની નિશામાં જયારે ત્યાગ થાય ત્યારે ખાલી હિંસાનો ત્યાગ નથી થતો ઈચ્છાનો ત્યાગ થાય અવિરતીનો ત્યાગ થાય હું કંદમૂલ નહીં ખાઉં એક્ઝામ્પલ આપું છું કંદમૂલનો તો હું કંદમૂલ નહીં ખાઉં તો હિંસાનો તો ત્યાગ થયો પણ ઈચ્છાનો બી ત્યાગ થાય પછી ચાર જગ્યાએ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતા ચાલો આપણે કેમ જૈન બન્યા સ્મિતાબેન ક્યાં જૈન ધર્મ મળી ગયો ને તો મસ્ત આ લોકો કેટલા ખેદ વિના ખાય છે વૈષ્ણવ માખણ તો જને પ્રસાદી સમજીને ખાય અને આપણાથી ખવાય નહીં ખાવું હોય તો પેલું તરતું હોવું જોઈએ અને વન થર્ડ નીચે હોવું જોઈએ અને પેલું છાસમાં તદભાવમાં ડૂબેલું હોવું જોઈએ એટલી રમખાન છે કે આપણે થાય કે નથી ખાવું આવું કરું ક્યાં જૈન ધર્મ મળી ગયો એટલે તારી માખણની આસક્તિ છૂટતી નથી એના માટે ક્યાં જૈન ધર્મ એમ નહીં બોલ એમ બોલ કે ચાલો સાચી સમજ તો મળી આજે મારી આસક્તિ નથી છૂટતી તો હું ભાવના રાખું છું કોક દિવસ છૂટશે સમજણ તો એમ લેવું જોઈએ પણ આપણે કે પહેલા ધર્મમાં કેવું લાયસન્સ છે કે બટેટા ખવાય અને પેલું શું ઉપવાસ ખવાય કે પેલું ફરાળ કે શું બધું આમ કેવા મસ્ત ઉપવાસ દરરોજ ઉપવાસ કરશે અહીંયા સંવત્સરીનો ઠૂંસ નીકળે છે જેટલું થાય એટલું કર બિલકુલ દુખી દુઃખી થઈને નહીં કર સુખી સુખી થઈને કર જેટલું થાય એટલું કર બાકીની બધી સમજણ ને ભાવનામાં બદલ સમજણ ને ત્યાગમાં સમજણ ને ભાવનામાં ત્યાં સમજણ ત્યાં અરે ભાવતા ભાવતા બી કેવલ નાન થઈ જશે ત્રણેય કાલનો ત્યાગ થાય જ્ઞાનીને માર્ગે જતા યથાર્થ ત્યાગ થાય છે